નમસ્તે કલર મોડલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજનો આપનો વિષય છે આસપાસ, એમાં પ્રકરણ 22 પટોળા. આપણે ગયા વિડિયોમાં આ પાઠ થોડું જોયું હતું, તો આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. પાટણ, એક પાટણ શહેરના સાળીવાડા નામનું એક ગામ હશે કે કોઈ નાનું એવું શહેર જેવું જ હશે. ક્યાં આવેલું છે પાટણ? તો કે ગુજરાતમાં આવેલું છે. તો ગુજરાતના પાટણ શહેર છે એમાં સાળીવાડામાં એક મોક્ષા અને નિર્મલ નામના બે બાળકો રહેતા હતા. તો એ બે બાળકોના માતા પિતા શેનો ધંધો કરતો હતો? શેના ધંધો કરતા હતા? પટોળા બનાવવાના. પટોળા એટલે શું? એક પ્રકારની સાડી છે જેની ભાત અલગ જ હોય છે. બધી સાડીઓ એના જેવી હોતી નથી. અને એના જે પટોળા બનાવવામાં જે કાપડનો, જે તારનો, જે કાચો માલનો ઉપયોગ થાય છે એ પણ અલગ હોય છે. તો એના માતા પિતા શેનો ધંધો કરતા હતા? જે આ પટોળા બનાવતા હતા. અને જ્યારે નિર્મળ અને મોક્ષા છે એ પણ એને એમાં જ્યારે સ્કૂલેથી આવે ત્યારે મદદ કરતા હતા. તો એના વિશે આપણે જોઈ ગયા છે. એના વણાટકામ કરે એને પટોળું કહેવાય. હવે આગળ જોઈએ દોરાથી કાપડ સુધી. પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર, મલબારી સિદ્ધ. રેશમના તાર, મલબારી સિદ્ધ. પટોળાના જે વણાટકામ એટલે પટોળું બનાવે એ પહેલાં જે એના આડા ઊંધા એવી રીતે તાર ગોઠવવા પડે ને, પછી કાપડ બને. તમે ઘણીવાર કાપડની મિલમાં જોવા જશો, ફેક્ટરામાં જો, તો તમને ખબર પડે કે કેવી રીતે કાપડ બને. એ દોરા હોય એને ગોઠવે આડા ઊંધા અને પછી એમાંથી કાપડ બને. તો આમાં પણ જે પટોળાનો વણાટકામ એટલે જાતે બનાવવાનું છે, એનું કોઈ મશીન નથી. એના જેવા સાધનો હોય અને માણસો હોય એ કરે છે વણાટ. તો એ વણાટકામમાં વપરાતા રેશમના તાર, એમાં જે તારનો ઉપયોગ થાય છે એ કેવો હોય? રેશમના તાર, મલબારી સિલ્ક, કોશેટા સિલ્ક. કોશેટા સિલ્ક, મલબારી સિલ્ક. આપણે કેમ કોટનનો દોરો હોય કે કોઈ નાયલોનનો દોરો હોય એવી રીતે પટોળા જે બનાવવામાં આવે છે એને કેવું કહેવાય? એ જે રેશમ છે એ દોરો છે ને, મલબારી સિલ્ક અથવા તો કોશેટા સિંહમાંથી બનાવવામાં આવે છે. એક પ્રકારનું નામ જ છે એ દોરો. મેં કીધું ને કે એમાં જે દોરો હોય તો આ કાચો માલ વપરાય. દોરા અને રંગને એનો જે ઉપયોગ થાય એ અલગ જાતનો હોય છે, અલગ પ્રકારનો હોય છે. તો આમાં જે રેશમ ઉપયોગ થાય છે, જે તારનો ઉપયોગ થાય છે તેને મલબારી સિલ્ક અથવા કોશેટા સિલ્ક કહેવાય છે. કોશેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે. જે સફેદ હોય છે એટલે એ કલરિંગ હોતું નથી, રંગવાળા એ હોતું નથી. કેવો કલર એનો હોય છે? સફેદ જ હોય છે. આપણે જે પહેરીએ, રંગીન કપડાં પહેરીએ એ પણ સૌપ્રથમ સફેદ જ બન્યા હોય છે. કાપડ હોય એ સફેદ બન્યું હોય છે, પછી એના ઉપર રંગ કરવામાં આવે છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે. તો પટોળામાં પણ જે આ સિલ્ક, મલબારી સિલ્ક જે તાર છે એ પણ કેવો હોય છે? સફેદ હોય છે. પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે. રેશમના તારને ખોલી તાણા, તાણા એટલે કે ઊભા તાર, તાણા એટલે ઊભા તાર. જ્યારે એના પિતાજી છે એ શું કરે છે? બહારથી, પાટણમાં એ નથી મળતો, એના ઘરે તે નથી થતો, પણ એ બહારથી જે રેશમનો કીડો હોય એ જે તાર બનાવે છે એનાથી, એમાંથી પટોળા બને છે. એક પ્રકારનો કીડો હોય છે જે એની લાળ હોય અને જે તાર બને એમાંથી પટોળા બને છે. તો ક્યાંથી? બહારથી મંગાવે છે. રેશમના તારને ખોલી તાણા અને વાણા એટલે કે આડા તાર. વાણા એટલે શું થાય? આડા તાર એ જે આવે એ આમ ભેગા આવે છે વાળેલા. તો એને શું કરે? પહેલા ખોલે અને તાણા એટલે પેલા ઊભા તાર ગોઠવે અને પછી વાણા એટલે આડા તાર ગોઠવે છે. ખોલે પછી એક એક તાર ચૂકવો પડે અને પેલા ઊભો ગોઠવે અને પછી એક એક તાર શું કરે? આડો ગોઠવે. ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇન પાડા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે. સૌ પ્રથમ રેશમના તાર આવે એના ઘરમાં, એને ખોલે, અલગ અલગ તાર કરે અને પછી એને તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તારમાં ગોઠવવામાં આવે છે. અને ત્યાર પછી એના પર શું કરે? એ લોકો ડિઝાઇન પાડે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવામાં આવે છે. તમે તમારી મમ્મીને પૂછી જોજો, એ જ્યારે બાંધણી લઈને
પછી એમાં ડિઝાઇન પાડ્યા તાર ગોઠા હોય વચ્ચે ડિઝાઇન પાડે હોય એવી રે ડિઝાઇન પાડે પછી એમાં રંગકામ પહેલા એ બાંધી દે ડિઝાઇન પાડી હોય એટલે બાંધી દે પછી એમાં રંગકામ કરે ને ફરી પાછા એ શું કરે રંગકામ થઈ ગયા પછી પાછી બાંધે તો એ શું કહે છે એ કામમાં ખૂબ જ સમય લાગે છે તાણા અને વાણા પર ડિઝાઇન અને વણા વણાટ માંડી એવું તૈયાર થઈ જાય પછી એને વણાટ આવા બધી વસ્તુ એ લોકો કેવી કરે જાતે કરે છે અને એમાં એને પણ જો મદદ એ એને ખુદને પણ આ વસ્તુ કરવી પડે છે મશીનમાં તૈયાર થતી નથી આમ 4-6 માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પટોળું તૈયાર થાય છે આમ એટલા પટોળું તૈયાર એક પટોળું તૈયાર કરતા કેટલા માસ લાગે છે 4-6 માસ પછી પટોળું તૈયાર થાય છે તાણા અને વાણા પાકા રંગોથી રંગાયેલા હોવાથી પટોળાનો રંગ જવાનો પ્રશ્ન જ ઉભતો નથી જે આ પાટણના જે પહેલાના પટોળા હતા એ પટોળા જ્યારે એ માણસ લેતા તો એ કેવા કોઈ પાકા રંગોથી બનાવેલા હોય છે એટલે પટોળો ફાટી જાય એ સાડી ફાટે નહીં ત્યાં સુધી એમાંથી રંગ જતો નથી પટોળાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે આથી ગુજરાતમાં કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં પટોળો છે એ ખૂબ જ પ્રથા હોય છે એ ફાટી જાય તો પણ એ જે રંગોની ચમક હોય એ વર્ષો સુધી જતી નથી એટલે આપણે ગુજરાતી લોકો એની શું કહેવત છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે ને જે ભાત પટોળામાં પડી છે એટલે બનાવી છે એ પટોળો ફાટે ત્યાં સુધી એમ આછી ઝાંખી થતી નથી તો આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ હોમવર્કમાં આગળનો આપણે આવતા વિડીયોમાં જોશું હોમવર્કમાં 23 નંબર 64 ઉપર પ્રશ્ન નંબર 5 માગ્યા મુજબ ઉત્તર લખો એમાં પહેલું છે તમારા ગામમાં હસ્તકલા કારીગરી અને અન્ય કલાના કયા કયા કારીગરો રહે છે યાદી બનાવો તેમના સાધનોના નામ જણાવો એટલે આપણા ગામમાં અથવા આપણે શહેરમાં રહીએ છીએ તો આપણે આ જુદા જુદા જે હસ્તકારીગરો છે હસ્તકારીગરી એના નામ લખવાના છે તો પટોળા બનાવે છે મોજી હોય એ પણ પગર ખાસી એ સુથાર હોય એ લાકડું ફટર સુથાર હોય ફર્નિચર બનાવે દરજી કુંભાર તો હસ્તકારીગરોના નામ લખવાના છે એની પછી છે ક્રમ કારીગરનું નામ અને સાધનો તો કારીગર આપણે જે આજુબાજુમાં રાખ્યું હોય કુંભાર હોય તો એ કયા કયા સાધનોનો કુંભાર ઉપયોગ કરે છે તો કુંભાર ચાકડો લાકડું અને ટપલું મોજી છે તો એરણ દસ્તો થોડી રામી સોય દો આવા બધા સાધનોનો ઉપયોગ કરે છે એની પછી પ્રશ્ન નંબર 2 નીચેના કારીગર કઈ કઈ વસ્તુ બનાવે છે તે લખો કારીગરના નામ આપેલા છે લુહાર સુથાર અને કુંભાર તો લુહાર છે એ કઈ કઈ વસ્તુ બનાવે છે તો કોદાળી પાવડો હળ આ તમે ગામડે ગયા હોય તો ઘણીવાર જોયો છે અને અમુક લોકોના ઘરોમાં અહીંયા પણ હોય છે કોદાળી પાવડો હળ વગેરે જેવા લોખંડના સાધનો હોય એ લુહાર બનાવે છે પછી સુથાર તો સુથાર શું બનાવે બારી બારણા ટેબલ ખુરશી ફર્નિચર આ બધી વસ્તુ સુથાર બનાવે છે એની પછી કુંભાર તો માટલા કોડિયા કુંડા જે આપણા ઘરે માટીની બનાવેલી વસ્તુ હોય આ બધી વસ્તુ કોણ બનાવે છે કુંભાર બનાવે છે તો હોમવર્કમાં 23 નંબર 64 અને 23 નંબર 65 ઉપર પ્રશ્ન 5 છે માગ્યા મુજબ ઉત્તર એનો 1 અને 2 આ બંને હોમવર્કમાં લખવાનું રહેશે આના હું ફટાફટ મોકલીશ આગળનું આપણે આવતા વિડીયો